આજનો ટોપિક છે મિકેનિઝમ ઓફ એડઝોપ્શન હવે એડ્ઝોપ્શન થાય છે કેવી રીતે સમજીએ ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ એડઝોબન્ટ છે હવે આ એડઝોબન્ટમાં બે ટાઈપના મોલિક્યુલ્સ હોય એક મોલિક્યુલ્સ જે સરફેસ પર પ્રેઝન્ટ હોય અને બીજા મોલિક્યુલ્સ જે ઇનર સાઈડ પ્રેઝન્ટ હોય એટલે આ છે સરફેસ ના મોલિક્યુલ્સ અને આ મોલિક્યુલ છે ઇનર ના મોલિક્યુલ ઓકે હવે જે ઇનર ના મોલિક્યુલ છે એની આજુબાજુ બધે જ બીજા મોલિક્યુલ્સ પણ પ્રેઝન્ટ છે એટલે સપોઝ આ મોલિક્યુલ છે એની આજુબાજુ અહીંયા મોલિક્યુલ છે અહીંયા છે અહીંયા છે ને અહીંયા છે હવે આ મોલિક્યુલ જે છે એની આજુબાજુ બધે મોલિક્યુલ્સ હોય તો આ મોલિક્યુલ ફોર્સ લગાડે આ મોલિક્યુલ ફોર્સ લગાડે અહીંયાથી ફોર્સ લાગ્યું અહીંયાથી ફોર્સ લાગ્યો તો નેટ ફોર્સ અહીંયાથી અહીંયાથી ઇક્વલ ફોર્સ લાગે છે અને ઓપોઝિટ ડિરેક્શનમાં લાગે છે અહીંયાથી અહીંયાથી ઇક્વલ ફોર્સ લાગે છે અને ઓપોઝિટ ડિરેક્શનમાં લાગે છે સો નેટ ફોર્સ જે ઇનર મોલિક્યુલ છે એનો નેટ ફોર્સ બની જશે ઝીરો નેટ ફોર્સ ઝીરો થશે બિકોઝ ઓપોઝિટ ડિરેક્શનમાં ઇક્વલ ફોર્સ લાગી રહ્યું છે વેરેસ અહીંયા જે સરફેસ ઉપરનો મોલિક્યુલ છે આ બધા મોલિક્યુલ્સ અહીંયા નેટ મોલિક નેટ ફોર્સ ઝીરો નહીં થાય કેમ નહીં થાય સમજે ફોર એક્ઝામ્પલ આ મોલિક્યુલ છે અહીંયાથી અહીંયા આજુબાજુ મોલિક્યુલ છે અહીંયા મોલિક્યુલ છે પણ અહીંયા ક્યાંય મોલિક્યુલ નથી સરફેસની ઉપર એટલે સપોઝ આપણે વાત કરીએ તો અહીંયાથી ને અહીંયાથી ઇક્વલ ફોર્સ લાગ્યો એ ઝીરો થઈ ગયો પણ અહીંયા તો કોઈ મોલિક્યુલ છે નહીં એટલે અલ્ટિમેટલી જે નેટ ફોર્સ છે એ નેટ ફોર્સ લાગવાનું નીચે તરફ તો એના લીધે થશે શું આ જે સરફેસના મોલિક્યુલ છે એ બધા જ મોલિક્યુલમાં ઇનર સાઈડ એક ટાઈપનું ટેન્શન ક્રિએટ થાય છે એક ટાઈપનું ફોર્સ ક્રિએટ થાય છે તો એના લીધે થશે શું જ્યારે કોઈ પણ એડઝોબેટનું મોલિક્યુલ એડઝોબેટનું મોલિક્યુલ જ્યારે એના કોન્ટેક્ટમાં આવશે તો એ એડઝોબેટનું મોલિક્યુલ શું થશે એક ટાઈપનું એટ્રેક્શન ફીલ કરશે એટેક્શન આ લીધે આ એડઝોબના મોલિક્યુલ છે એડઝોબન્ટની સરફેસ પર સ્ટીક થવાનું ટ્રાય કરશે જે સપોઝ આપણી પાસે એક બીકર છે એક બીકરમાં ઇન્ક વાળું કોઈ સોલ્યુશન ફિલઅપ કરેલું છે એમાં આપણે મૂકીએ છીએ એડઝોબન્ટ ચારકોલ મૂક્યો માણી લો તો એ એડઝોબન્ટના મોલિક્યુલ પર આ જે સરફેસના મોલિક્યુલ છે એ સરફેસના મોલિક્યુલ પર નેટ ફોર્સ નીચે તરફ લાગી રહ્યું છે

આપણી પાસે એક ફોર્મ્યુલા છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ જ્યાં ડેલ્ટાજી છે ગિબ્સ ફી એનર્જી ચેન્જ ડેલ્ટા એચ છે એન્થલ્પી ચેન્જ ટી છે ટેમ્પરેચર અને ડેલ્ટા એસ છે એન્ટોપી ચેન્જ હવે આપણને ખબર છે કોઈપણ રિક્શન સ્પોન્ટેનિયસ હોય તો એના માટે ડેલ્ટાજીની વેલ્યુ નેગેટિવ હોય આપણે વાત કરીએ કે એડઝોબન્ટના મોલિક્યુલ જે છે એડઝોબન્ટ એડોબેન્ટના મોલિક્યુલને એટેક કરે છે मतलब कि आ रिएक्शन केव स्पोटेनिअस है तो डेल्टा जी नेगेटिव होविए डेल्टा जी नेगेटिव होविए तो हमें आ इक्वेशन पर जो कि क्या क्या डेल्टा जी नेगेटिव बने तो ऑब्वियसली आप डेल्टा एच जो है ये नेगेटिव थो जेल्टा एच नेगेटिव केम थव जे तो आप यूं कही सके कि एड्सोप्शन की जो प्रोसेस है तो एड्सोप्शन की प्रोसेस एक्जोथर्मी એક્ઝોથમિકનો મતલબ કે આ પ્રોસેસના ટાઈમે હીટ રિલીઝ થાય છે હીટ બહાર નીકળે છે જો હીટ રિલીઝ થતી હોય તો એક્ઝોથોમિક હોય એક્ઝોથોમિક હોય તો ડેલ્ટા એસ નેગેટિવ હોય તો ડેલ્ટા એચ નેગેટિવ હોય તો જી નેગેટિવ હોવાનો છે ઓકે પણ હવે ડેલ્ટા એસનું શું થાય છે એન્ટોપી ચેનનું શું થાય છે તો આપણે વાત કરીએ પ્રમાણે કે અહીંયા એક્ઝોબિટના મોલિક્યુલ હતા ઇંકના મોલિક્યુલ હતા એ રેન્ડમ મુવમેન્ટમાં હતા એડઝોપ્સન થયા પછી એક સરફેસ પર સ્ટીક થયા એટલે મતલબ જો સરફેસ પર સ્ટીક થાય હોય તો એ લોકોની રેન્ડમનેસ ઓછી થઈ ડિસઓર્ડર ઓછો થયો અને જો રેન્ડમનેસ ઓછી થઈ હોય તો મતલબ કે એસ એનો ડેલ્ટા એસ કેવો થવાનો ડિક્રીઝ થવાનો તો અહીંયા ડેલ્ટા એસની વેલ્યુ જે છે એ નેગેટિવ થઈ રહી છે તો મતલબ કે આ વેલ્યુ જો નેગેટિવ થતી હોય તો માઇનસ માઇનસ પ્લસ થાય તો ઓવરઓલ જી પ્લસ થવાનો તો એનો મતલબ કે આપણો ડેલ્ટા એચ જે છે એ એટલો નેગેટિવ હોવો જોઈએ એટલો નેગેટિવ હોવો જોઈએ કે આ જે ડેલ્ટા એસ નેગેટિવ બને છે એના કરતાં પણ વધારે ડેલ્ટા એસ નેગેટિવ હોય તો જ આપણો ઓવરઓલ ડેલ્ટાજી નેગેટિવ થાય અને તો જ રિએક્શન સ્પોન્ટેનિયસ થાય તો મતલબ કે આ રિએક્શનમાં ડેલ્ટા એસ નેગેટિવ છે ડેલ્ટા એચ મોડ નેગેટિવ છે તો ઓવરઓલ ડેલ્ટા એચ એટલો બધો નેગેટિવ છે કે ઓવરઓલ ડેલ્ટાજી નેગેટિવ થાય છે અને રિએક્શન બને છે સ્પોન્ટેનિયસ